ને પણ સારી ટીમ બનાવી છે, જેમાં વસરામભાઈ, બશીરભાઈ અને કમલેશભાઈ, નિર્મલસિંહ આ બધા ઓર બીજા એલસીબીનો માનસ, પીએસઆઈ પણ એમાં, કે ગોહિલ અને મારા બીજા પીએસઆઈ પણ એમાં એક્ટિવ તરીકે કામ કરતા હતા. અને ત્રણ આરોપી તો ઓલરેડી અમે અરેસ્ટ કરી લીધા છે અને બાકીનો પણ અરેસ્ટ થઈ જશે. અને એક 307 અહીંયા ગુના દાખલ થયેલા હતા, એમાં 8 આરોપી નામ ખુલ્યા હતા, 5 અરેસ્ટ થઈ ગયા હતા અને 3 બાકી હતા, જેમાં 2 મેઇન બાકી હતા, હાજી હમીરભાઈ ખફી અને આદમ. તો એમાં પણ એક અમે ગુનાની કામે જેનાથી ફાયરિંગ કરી છે આ પણ અમે રિકવર કર્યા છે. એના પાસે બીજા એક વેપનો રિકવર કરવામાં આવ્યા છે. અને એના સિવાય એક મોરબીનો છે, શૈલેષ દેવદાન ડાંગર, એના પાસે પણ અમે પિસ્ટલ મળી છે. અને મોરબી અને પોરબંદરથી વધારે આ વેપન અહીંયા મંગાવતા હતા અને વધારે અમારે જામનગરનો માણસો છે. પર્પઝ તો આ બધા માથાબારી માણસો છે, એક રોફ જમાવવા માટે પબ્લિક ઉપર, તો એના માટે વાપરતો હતો. અને ખરેખર જો પિસ્ટલ આપ જોઈ રહ્યો છો, આ બધા યુપીથી મંગાવે છે. યુપીમાં શું છે કે જ્યાં ઓર્ડનન્સ ફેક્ટરીઝ છે, કાનપુરમાં છે, ત્યાં આસપાસ ઘણા બધા પ્રાઇવેટ કારખાના બની ગયા છે. ત્યાં સસ્તામાં 25,000-50,000માં આસાનીથી વેપન મળી જાય છે. અમે ઓલરેડી ચેક કરી રહ્યા છે એનો ગુનાહિત ત્યાં શું છે. જેસે આ જુનેદ, જો જુનેદ હૈ વો ઓલરેડી 302 મેં અરેસ્ટ હો ચુકા હા, બેલ પે આને કે બાદ વો વેપન કે સાથ ઘૂમ રહા થા, ઓર ઉસને યહાં પે ભી આજનો ટોટલ 2-3 હથિયારની બાતમી મારે પાસે ઓર છે. 10 હથિયાર અમે પકડવામાં આવે છે, 9 પિસ્ટલ છે અને એક થોડા અલગ એનો છે. અને કુલ આરોપી જોઈએ તો 9 આરોપી અમે પકડ્યા છે. એના સાથે સાથે અમારો એ ડિવિઝનને પણ 2 હથિયાર પકડ્યા છે, 2 પિસ્ટલ પકડી છે અને એસઓજીને પણ 3 બીજા હથિયાર પકડ્યા છે. તો કુલ મળીને અમારી પાસે 1500 જેટલા હથિયાર અમે છેલ્લા 15 દિવસમાં પકડવામાં આવ્યા.